જી આપનો સવાલ પૂછો. હા, કમરના નીચેના ભાગમાં દુખાવો થાય છે. જી કેટલા સમયથી? સમયથી 3-4 મહિના થઈ ગયા. દવા પણ લાવેલો છે પણ એનો કઈ રિઝલ્ટ મળતું નથી. કઈ થતું નથી. આપની ઉંમર કેટલી? 19 રનિંગ. અને કોઈ પણ પગમાં ઝંઝનાટી કે એવું કઈ લાગે છે? હા, પગમાં પણ, પગ નીચેના પગમાં પણ દુખે છે. ઓકે, કયા પગમાં દુખે છે? બંનેમાં કે કોઈ પણ? બંને પગમાં. એક્સરસાઇઝ કરતા દરમિયાન બેવ પગમાં દુખે છે. બરાબર. જી હવે આમની જે કન્ડિશન છે, 19 યર્સ ઓલ્ડ, અને એક કમ્પ્લેન કરે છે કે બેક પેઇન છે અને બંને પગમાં પણ દુખે છે. આવા ઘણા બધા કેસીસ હોય છે કે યંગ એજમાં બેક પેઇનની કમ્પ્લેન, તો આમાં જે સૌથી પહેલા, અને 4-5 મંથ્સ થી એમને હિસ્ટ્રી છે અને સારું નથી થયું, જી જી, તો સૌથી પહેલા તો એક કમરનો એક્સરે લેવાનો, એમાં જોવાનો કે જે આકાર છે એ મેન્ટેન છે. કારણ કે જ્યારે બેક પેઇન હોય તો સિવિયર મસલ સ્પાઝમ થઈ જાય પાછળના મસલ્સમાં, અને જે એ આકાર છે એ આમથી આમ સીધો થઈ જાય. તો એમને મસલ રિલેક્સન ટેબ્લેટ્સ, જે એમના મસલમાં જે સોજો છે એ ઓછું કરે, અને એના સાથે ફિઝિયોથેરાપી. ફિઝિયોથેરાપીમાં બેક પેઇનમાં જ્યારે દુખાવો હોય ત્યારે પેશન્ટથી કસરત કરાય નહીં, ત્યારે એને SWD કે લેઝર થેરાપી લેવાની, જેનાથી સોજો ઓછો થાય. અને જેમ જેમ એનો દુખાવો ઓછો થાય એના પછી બધી કસરત ચાલુ કરવાની, જેનાથી ફ્યુચરમાં એને બેક પેઇનનું રિલેપ્સ ન થાય. બરાબર. સો મેઇન ફોકસ ઇઝ ઓન કે મસલમાં જે પાવર છે એ મસલ સ્ટ્રેન્થન થાય અને ફ્યુચરમાં એને તકલીફ ફરી ન થાય. કારણ કે બેક પેઇન એક રિપીટેટિવ કન્ડિશન છે અને આ ખૂબ નાની ઉંમર છે, એટલે જો અત્યારે ધ્યાન રાખે તો આગળ જતા તમને ઘણો ફાયદો થઈ શકે. જી.